ગોંડલના મસી તળાવમાં એક કલાકમાં 6 ઇંચ વરસાદ, લીલખામાં પણ 1 કલાકમાં 4 ઇંચ, ખંભાલીડાને જોડતો રોડ બંધ. રાજ્યના 65 જળાશયો હાઈ એલર્ટ પર, 20 સ્ટેટ હાઈવે સહિત 214 રસ્તા બંધ, એસટીના 55 રૂટ બંધ કરાયા. આજે રાજ્યના 157 તાલુકામાં વરસાદ, માંગરોળમાં 6, કેશોદમાં 5, જૂનાગઢમાં 4 ઇંચ વરસાદ, હજુ 3 દિવસની આગાહી. ઘેડ પંથક જળબંબાકાર, હજારો એકર જમીનમાં પાણી ફરી વળ્યા, તંત્રની ટીમ ના આવતા સ્થાનિકો બચાવ કાર્યમાં જોડાયા. ભાદરવી પૂનમ પહેલા અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, 15 થી 20 સપ્ટેમ્બર સુધી સવારે 6 થી રાત્રે 1:30 વાગ્યા સુધી કરી શકાશે દર્શન. 15 સપ્ટેમ્બરથી સોમનાથ મંદિરમાં ભક્તો લઈ શકશે આરતીનો લાભ, ચાલતા ચાલતા કરી શકાશે મહાદેવની આરતીના દર્શન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, આપની સાથે હું સચિન. શરૂઆત કરીએ સમાચારની. તો ગોંડલ પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે, અને મસીતાળામાં 1 કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે લીલખામાં પણ 1 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાલીડાને જોડતો રોડ બંધ કરવો પડ્યો છે, અને નવા ગામ વારસડામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં સામેલાધાર વરસાદ છે, ત્યારે ગોંડલ પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મસીતાળામાં 1 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, લીલખામાં પણ 1 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. બાલીડાને જોડતો રોડ બંધ કરવો પડ્યો છે. નવા ગામ વારસડામાં પણ ભારે વરસાદ પડ્યો છે. આમ ગોંડલ પંથકમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મસીતાળામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. તજદા વિસ્તારોમાં ભરાયેલા પાણી, તો નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. અનેક નદીઓ ગાંડીતૂર બની વહેવા લાગી છે. ગોંડલની ગોંડલી નદીમાં પણ પૂર આવ્યું છે. રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે. લીલખામાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો. ખંભાલીડાને જોડતો રોડ બંધ કરવો પડ્યો છે. નવા ગામ વારસડામાં પણ ભારે વરસાદ પડ્યો છે. તો ગોંડલમાં ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ જમીનનું ધોવાણ પણ થયું હોવાનું સામે આવ્યું છે. વરસાદ પડતા મરચી, રીંગણ, કપાસ, મગફળી, ડુંગળી અને કોબીજ સહિતના શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડતા ખેડૂતોનો પાક ધોવાઈ જતા ખેડૂતો હાલાકીમાં મુકાયા છે. ખેડૂતોનો પાક ધોવાઈ જતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. ગોંડલ તાલુકાની અંદર દયા ગામ છે, ત્રાકુડા ગામ છે, ગરનારા ગામ છે, કોલીથળ ગામ છે, ત્યાં અવિરત વરસાદ પડ્યો છે. પ્રભુનો ઉપકાર સમજવો કે પ્રકોપ સમજવો એ નક્કી નથી કરી શકતા. અહીંયા ઘણું બધું નુકસાન થયેલ છે. મરચી છે, કપાસ છે, મગફળી છે, અન્ય ઘણા બધા પાક છે, ઘણું બધું નુકસાન થયેલ છે. તાલુકાના દયા ગામે અવિરત વરસાદ વરસતા અમારો પાક બધો નિષ્ફળ થઈ ગયો છે, અને ખેતર બધા ધોવાણ થઈ ગયા. મરચી, કપાસ, મગફળી, અન્ય પાક બધા ધોવાણ થઈ ગયા. જે તે વહેલી તકે સરકાર કંઈક, ગવર્મેન્ટ અમને કંઈક આમાં સહાય કરે એવી અમારી નમ્ર વિનંતી. તો આ તરફ જૂનાગઢના માણાવદર તાલુકાનું મરમઠ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે, જેથી મરમઠ ગામ જવાનો સંપર્ક તૂટી ગયો છે, અને ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. આ સાથે વેણુ, મોજ અને ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો જૂનાગઢમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તા ઉપર પાણી ભરાયા છે, અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ત્યારે માંગરોળ કેશોદમાં પણ ભારે વરસાદ પડતા માંગરોળ કેશોદ હાઈવે બંધ થઈ ગયો છે, અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
મહત્વનું છે કે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ જૂનાગઢના માળિયા હાટીનામાં ભારે વરસાદના કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પાણીની આવક થતા માળિયા હાટીનાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મેઘલ નદી નજીક આવેલ બે મંદિર સહિતના ધાર્મિક સ્થાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। જો વરસાદ યથાવત રહે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની પણ શક્યતા છે। આ તરફ કેશોદ પંથકમાં પણ અનરાધાર વરસાદ પડતા ઘેડ પંથક જળબંબાકાર બની ગયો છે। કેશોદના બામણાસા, ઘેડ, મુળિયાસા, બાલાગામ સંપર્ક વિહોણા થયા છે। બીજી તરફ ઘેડ અને બાલાગામની ઓઝત નદી ઓવરફ્લો થતા અનેક જગ્યાએ પાળા તૂટવાની પણ ઘટનાઓ બની છે। અહીં ભારે વરસાદ પડતા સાંબલી ડેમના 6 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ગામ સંપર્ક વિહોણા થતા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। જૂનાગઢના કેશોદ પંથકમાં અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કેશોદના બામણાસા, ઘેડ, મડડા, મડીસા, બાલાગામ સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉઝત સાંબલી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। પાણીની આવક વધતા બામણાસા, ઘેડ પંથકમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે। તો કેશોદ ઘેડ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને લઈને આ સ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ છે, ત્યારે કેશોદ ઘેડ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પંથકમાં પાણીનો પ્રવાહ વધતા રેસ્ક્યુ ટીમ પણ શરૂ કરાઈ છે। પાંચાળા ગામે રેસ્ક્યુ ટીમ તાત્કાલિક બોલાવવામાં આવી છે અને રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે। ઘેડ પંથકમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે। બંથલી, સાંતલપુર અને ઘેલામાં આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। 5 લોકોનું વંથલીથી, 6 લોકોનું સાંતલપુરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 24 કલાક માટે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। પાંચાળા ગામે રેસ્ક્યુ ટીમ તાત્કાલિક બોલાવવામાં આવી, ભારે વરસાદને લઈને લોકો ફસાઈ જતા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને ઘેડ પંથકમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં વંથલી, સાંતલપુર, ઘેલામાં લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે એનડીઆરએફની ટીમને તંત્ર દ્વારા 24 કલાક તૈનાત કરી દેવામાં આવી છે। ઠેર ઠેર જે લોકો છે તે લોકોને એનડીઆરએફ ટીમના જે જવાનો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેમના દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે મહત્વનું છે કે કેશોદ છે, માંગરોળ છે તથા ઘેડ પંથક છે, તેમાં સૌથી વધુ વરસાદ જે છે તે ખાબક્યો હતો અને હજી સુધી જે વરસાદી પાણી છે તે ઉતર્યા નહોતા, તેના કારણે લોકોનું ઠેર ઠેર રેસ્ક્યુ કરવામાં આવેલું છે। મહત્વનું છે કે વંથલી, સાતલપુર અને ઘેલા જિલ્લામાં જે લોકો હતા કે જે ફસાયા હતા વરસાદમાં, તેમનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો હાલ આપણી પાસે એનડીઆરએફ ટીમના જે જવાનો છે તે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। સર, ક્યા કહોગે આજ આપને જૂનાગઢ મેં કિસ કિસ જિલ્લે મેં જાકે રેસ્ક્યુ કિયા હૈ, લોગો કો બચાયા હૈ? જી મેડમ, જૂનાગઢ જિલ્લે કે વંથાલી તાલુકા, વહાં પે 4 લોગ પાણી મેં ફસે હુએ થે, ઉનકા રેસ્ક્યુ કિયા, ઓર ઉસકે બાદ વહીં સે કરીબ 4 યા 5 કિલોમીટર દૂર એક સંતાલી ગાંવ હૈ, વહાં પે દો તો જવાન લોગ થે ઓર 4 છોટે છોટે બચ્ચે થે, ઉનકા રેસ્ક્યુ કિયા। બિલકુલ, ક્યા કહોગે આપ, કિતના પાણી ભરા હુઆ થા ઓર જો પરિવાર થા વો કૈસે બારિશ મે ફસા હુઆ થા? જી મેડમ, પ્રશાસન ને સમય પે ગાઈડલાઈન દી થી, પ્રશાસન કે લોગો સે વાત હુઈ મેરી, ઉન્હોને સમય પે ગાઈડલાઈન દી થી, લેકિન યે લોગ ક્યા અંતિમ સમય તક ઘર સે બહાર નહીં નિકલે, ફિર જૈસે જલ સ્તર બઢ ગયા તો ફિર ઉનસે બહાર નિકલને કા મોકા નહીં થા, ફિર ઉન્હોને પ્રશાસન સે મદદ માંગી, પ્રશાસન ને હમસે મદદ માંગી, હમ લોગો ને તુરંત બિના સમય ગવાએ સમય પે હમ ચલે ગયે ઓર બિલકુલ ઉચિત સમયમાં હમ લોગો ને ઉનકા રેસ્ક્યુ કર લિયા। કૈસે આપને લોગો કો બચાયા, મતલબ કે કૈસે આપને ઉન લોગો કા જો ફસે હુએ થે બારિશ મે ઉનકા રેસ્ક્યુ કિયા, કિસ તરીકે સે? મેડમ, અમારા પાસ ફ્લડ વોટર રેસ્ક્યુ કે કઈ ઇક્વિપમેન્ટ હે, અમારા પાસ રબર બોટ હે, હમ લોગો ને બિલકુલ સમય ગવાયા, કમ સે કમ સમય મે રબર।
तो आ तरफ वेरावर तालुकानुं चमोड़ा गाम जाणे बेटमां फेरवाई गयुं छे। भारे वरसादने पगले देवका नदीमां घोडापूर आवता नदीनुं पाणी गाममां घुसी गयुं। चमोड़ामां घूंटण समा पाणी भराई जता ग्रामजनोने भारे मुश्केलीनो सामनो करवानो वारो आव्यो। महत्वनुं छे के ઉપરવાસમાં સતત વરસાદને કારણે દેવકા નદી ગાંડી તૂર બની છે। तो भारे वरसाद ने लईने ઉપલેટાના અરણી ગામના મજેવડી ચેક ડેમ પર બનાવવામાં આવેલા પુલ પર પાણી ફરી વળતા પસાર થઈ રહેલા બાઇક સવાર ત્રણ લોકો ડૂબી ગયા, જે પૈકી બેનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક યુવક ચેક ડેમમાં લાપતા થઈ ગયો। ઘટના અંગે જાણ કરાતા એનડીઆરએફની ટીમ દ્વારા લાપતા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી। બીજી તરફ ધારાસભ્ય લલિત વસોયાએ ખેતરોમાં પાકને થયેલા નુકસાનને લઈને સર્વેની અને તાત્કાલિક વળતર આપવાની પણ માંગ કરી। દો સબ ઇન્સ્પેક્ટર હે और 22 लोग हैं उसके, वो काम कर रहे हैं, पूरे ढंग से काम कर रहे हैं, लेकिन इसमें थोड़ी दिक्कत है कि ये झाड़ी झाखड़ा वाला विस्तार है और पास में 8-10 किलोमीटर डैम है, तो शायद ये डेड बॉडी इधर ना मिले तो डैम में की ओर चली गई हो, ऐसा भी अनुमान वो करते हैं। जब तक नहीं मिलेंगी तब तक ये लोग उसकी तलाश करेंगे। आज बपोर थी एनडीआरएफ नी टीमे मृतदेह गोतवानो प्रयत्न करी रही छे। आ विस्तार नी अंदर वरसाद थी भारे ताराजी छे अने तात्कालिक सरकार आ नदी काठाना विस्तारों नी अंदर अने जे विस्तार नी अंदर भारे वरसाद छे अने एने कारणे खेतीना पाकने जे नुकसान थयुं छे ए नुकसाननो तात्कालिक सर्वे करावी અને ખેડૂતોને યોગ્ય। હું આપને આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ ઉપલેટાનું અરણી ગામ છે કે જ્યાં મજેવડીના ચેક ડેમ ઉપર છે તે ગઈકાલે છે તે ત્રણ યુવકો છે તે બાઇક ઉપર સવાર હતા, ત્યારે તણાતા બે યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક યુવક છે તે અરવિંદભાઈ કરીને છે તે લાપતા થઈ ગયા હોય, જેમને શોધવા માટે એનડીઆરએફની ટીમ અને મામલતદાર સાહેબ અને ધારાસભ્ય લલિતભાઈ વસોયા પણ અહીં હાજર હતા અને અત્યારે હાલમાં છે તે એનડીઆરએફ ટીમ દ્વારા છે તે યુવકને છે તે ગોતવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મામલતદાર સાહેબના કહેવા મુજબ કે જ્યાં સુધી છે આ યુવકનો મૃતદેહ નહીં મળે ત્યાં સુધી એનડીઆરએફની ટીમ છે તે શોધતી રહેશે। નિલેશ મારું મંતવ્ય ન્યૂઝ ઉપલેટ। તો ગુજરાત રાઉન્ડઅપમાં હાલ સમય બ્રેકનો, અન્ય સમાચારો બ્રેક બાદ। વેલકમ બેક। આગળ વાત કરીએ તો વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં પણ ભારે તબાહી મચી ગઈ છે, જેમ ઉપલેટાના તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ઉપલેટાના જડેશ્વર નગર બેટમાં ફેરવાઈ ગયું છે। જડેશ્વર નગરના દરેક ઘરમાં પાણી ભરાઈ જતા અહીંના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અહીં 1000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે। ઉપલેટા નગરપાલિકામાં 800થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે અને આ લોકોને સરકારી શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે। દિવસ જે વિનાશ વેર્યો છે વરસાદે, ત્યારે હું આપને તારાજીના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ ઉપલેટાનો જડેશ્વર જે વિસ્તાર કહેવામાં આવે છે, જેમાં 150થી 200 પરિવાર છે તે હાલ અત્યારે નોંધારા બની ગયા છે। જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। એ મકાનના જે તમામ મકાનોનો જે સામાન છે તે પલળીને તણાઈ રહ્યો છે। આપને આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ ઉપલેટાના જડેશ્વર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પાણી જ પાણી છે। ગઈકાલે 2 દિવસ થયા સતત ભારે વરસાદને લઈને અત્યારે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારની અને સિટીની વાત કરીએ તો સિટીના હું આપને આ દ્રશ્ય બતાવવા માંગુ કે ભારે તારાજીનો સામનો અત્યારે લોકો છે તે કરી રહ્યા છે। લોકોને છે તે મોટા ભાઈ છે તે તબાહી ભોગવવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા પણ હજી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે આપણી સાથે અહીં સ્થાનિક લોકો છે, આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે તેમને શું શું મુશ્કેલી પડી રહી છે, આજે બે ગઈકાલથી આ પાણી ભરાયેલું છે, શું તકલીફ છે, તમને શું શું નુકસાની ગઈ છે? અમારે બહુ જ નુકસાની ગઈ છે, અમે ઘરથી 2 ઘર થઈ ગયા છીએ, અમારા ઘરના 1-1 માળ ડૂબી ગયેલા છે અને અત્યારે તો અમારો અહીં કંઈ રહેવાનું ઠેકાણ પણ નથી। અમારે જે અત્યારના જે સભ્ય હતા અમારા તેને દોડીને આવી કરીને અમને જે તાલુકા નિશાળ છે તેમાં અમને આશરો આપ્યો છે। તો રાજકોટ જિલ્લાના ઉપલેટાનો ગઢડા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મોજ ડેમના દરવાજા ખોલવામાં આવતા મોજ નદી પર બનાવાયેલો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। ગામમાં જવાના પુલ પર પાણી ફરી વળતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ઉપલેટા પંથકમાં 2 દિવસમાં પડેલા ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓમાં પાણીની આવક વધી છે અને ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે।
तो अमरेलीना बगसराना खीजड़ियाना रस्ताओ वरसादने कारणे ब्लॉक थई गया छे, जेना कारणे लोकोने भारे हालाकी भोगवानो वारो आव्यो। तेथी स्थानिको ट्रेक्टर द्वारा पाणीमांथी अवरजवर करवा मजबूर बन्या छे। आ साथे ज सिलाणाना चेक डेमना पाणी रोड पर फरी वळ्या छे अने जीवना जोखमे स्थानिको अवरजवर करता होय तेवा दृश्यो सामे आव्या छे। अमरेलीना सावरकुंडलाना ग्राम्य विस्तारों में वरसाद वरस्यो। चरखड़िया, ओड़िया, काना तड़ाव सहित गामों में वरसाद वरस्यो, साथे ज चरखड़िया की स्थानिक खारी नदी में पूर आव्यु। नदी में पूर आवता लोकोना टोड़े टोड़ा उमटी पड़िया। तो मुख्यमंत्री भूपेन्द्र पटेल राजकोट पहुंचा है, जी रीते वरसाद पड़ो निरीक्षण मुलाकात लई रहा है, तरह सीएम भूपेन्द्र पटेल राजकोट पहुंचा है, असरग्रस्त गामों की मुलाकात लीधी है। कलेक्टर कचेरी खाते समीक्षा बैठक योजना, असरग्रस्त गामों की मुलाकात लीधी, त्यारबाद अधिकारी कलेक्टर कचेरी बैठक पण योजशे अने समीक्षा करवामां आवशे। महत्वनुं छे के आ पहेला पण तेओ जामनगरना धुवावा गामे पहोंच्या हता, ज्यां तेमणे असरग्रस्तो साथे वातचीत करी हती अने असरग्रस्तोने सहाय आपवानी खात्री पण तेमणे आपी छे। त्यारे हवे तेओ राजकोट पहोंच्या, राजकोटमां तेमणे असरग्रस्त गामोनी मुलाकात लीधी अने मुलाकात लईने हवे तेओ कलेक्टर कचेरीए समीक्षा बैठक पण योजशे। केटलू नुकसान थयुं छे, कई रीते सहाय अपाशे, आ बधी चर्चा तेओ आ बैठक में करशे। जे रीते सौराष्ट्रमां वरसाद पड्यो छे अने पाणी भराय छे तेने लईने मोटा प्रमाणमां नुकसान थयुं छे, त्यारे असरग्रस्त गामोनी मुलाकात लेवा माटे मुख्यमंत्री भूपेन्द्र पटेल राजकोट पहोंच्या छे। जामनगरना धुवावा गामे पण तेमणे मुलाकात लीधी हती, असरग्रस्तो साथे तेमणे मुलाकात करी अने ત્યાંથી તેઓ હવે રાજકોટ પહોંચ્યા। રાજકોટ જિલ્લાના અસરગ્રસ્ત ગામોની તેમણે મુલાકાત લીધી છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા, અસરગ્રસ્ત ગામોની તેમણે મુલાકાત લીધી છે અને તેઓ કલેક્ટર કચેરીએ બેઠક પણ યોજશે, સમીક્ષા બેઠક યોજવામાં આવશે, જ્યાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટર સહિતના અન્ય અધિકારીઓ આ બેઠકમાં હશે અને સહાય અંગેની સમીક્ષા કરવામાં આવશે। તો ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા, જ્યાં અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। વરસાદને કારણે અસરગ્રસ્ત ગામોની તેઓ મુલાકાત લેવા માટે પહોંચ્યા અને હવે કલેક્ટર કચેરીએ તેઓ બેઠક પણ યોજવાના છે। રાજકોટના અસરગ્રસ્ત ગામોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી અને આ મુલાકાત લઈને તેઓ કલેક્ટર કચેરીએ બેઠક પણ યોજશે। આ સમીક્ષા બેઠક યોજવામાં આવશે, જ્યાં નુકસાનીનો સર્વે કઈ રીતે કરવો, કઈ રીતે વળતર ચૂકવવું, એ તમામ મુદ્દા પર ચર્ચા થશે। હાલ પણ 2-3 દિવસ માટે વરસાદની આગાહી છે, ત્યારે સાવચેતીના પગલારૂપે શું શું કરવું પડશે, એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરાઈ છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા, જ્યાં અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। જુદા જુદા અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું। આગળ વાત કરીએ તો અમરેલીના વડિયામાં વીજ પોલને અટકી જતા પશુનું મોત નિપજ્યું। વડિયાની જૂની પોલીસ લાઇન પાસે પશુઓ ચરી રહ્યા હતા, જ્યાં વીજ પોલને અટકી જતા આખલાનું મોત નિપજ્યું। ચોમાસા દરમિયાન ભેજવાળા વિસ્તારને કારણે શોર્ટ સર્કિટ થયું હોવાનું અનુમાન છે। તો અમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેરના પગલે વડિયાના સુરવો ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે। 2 દિવસ અગાઉ માત્ર 1.5 ફૂટ જેટલો જ આ ડેમ ભરાયેલો હતો અને હવે આ સુરવો ડેમ 2 દિવસના વરસાદ બાદ 13 ફૂટ પાણીના સ્તર જોવા મળી રહ્યું છે। પાણીની આવક વધતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે।
तो अमरेली नो दरियो तोफानी बनता मोटा भागनी बोटो दरिया में जाफराबाद बंदरे परत पहुंची जो कि बे बोट मध्यदरिये फसाई थी अने कोस्टगार्ड द्वारा आ बोटनी शोधखोड़ हाथ धराया थी। जाफराबादनी अने शियाड़ बेट नी एक एक बोटनू एंजीन खराब थवाने कारणे दरियामांथी परत नहोती आवी शकी। जाफराबादना दरिया किनारेथी आश्रे 60 नोटिकल माइल दूर आ बन्ने बोट होवानुं जाणवा मळ्युं हतुं अने त्यारे कोस्टगार्ड द्वारा आ बोटने परत किनारे लावाना प्रयासो हाथ धराया हता। અને અમરેલી જિલ્લાના દરિયા કિનારે બે બોટો ફસાયેલી છે, જે જય શક્તિ, જય શિવ શક્તિ અને જય મોગલ, જેમાં જય શિવ શક્તિ છે એ અમારા અમરેલી જિલ્લાના રજીસ્ટ્રેશન વાળી છે। તો અમરેલીના જાફરાબાદ અને શિયાળ બેટની દરિયામાં ફસાયેલી બે બોટ સહિત માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે। બોટનું એન્જિન બંધ પડતા શિવશક્તિ બોટના 6 ખલાસીઓ અને જય મોગલ નામની બોટના 8 ખલાસીઓ મધદરિયે ફસાયા હતા। બંને બોટ છે એમના ખલાસીઓને બચાવની કામગીરી પૂર્ણ થઈ છે, એટલે કે જય મોગલ નામની બોટ છે એમને નસીબ નામની બોટ દ્વારા ટોઈંગ કરી અને જાફરાબાદના દરિયા કિનારે લાવવામાં આવી રહી છે અને જાફરાબાદના દરિયામાં અત્યારે લગભગ અંદાજે 20 નોટિકલ માઇલ દૂર છે અને એમના 8-8 ખલાસીઓ છે એ સલામત છે। બીજી બોટ જે શિવશક્તિ બોટ છે એ લગભગ જાફરાબાદમાં 60 નોટિકલ માઇલ દૂર હતી, દમણ કોસ્ટગાર્ડે એમને રેસ્ક્યુ કર્યા હેલિકોપ્ટર દ્વારા, પણ જરૂર ન પડી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવાની, પણ ત્યાં બીજી એક મર્ચન્ટ શિપ દરિયામાં હતી એટલે કે એમના જે ખલાસીઓ હતા શિવશક્તિના એ 6-6 ખલાસીઓને એ લોકોએ મર્ચન્ટ શિપમાં શિફ્ટ કર્યા, એટલે કે એ 6 ખલાસીઓ પણ સલામત છે અને એ જે શિવશક્તિ બોટ હતી એમને કોસ્ટગાર્ડ દ્વારા દમણ તરફ લઈ જવાની કાર્યવાહી। તો ગુજરાત રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું છે। વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ mantavyanews.com ની મુલાકાત લેવાનું ચૂકશો નહીં। નમસ્કાર।